ગયા વિડીયોમાં વર્ષ અને વર્ષના દાખલામાં આપણે દાખલા નંબર એ જોયેલો જેમાં સોહનના દાખલાની ગણતરી જોઈ. આજે આપણે બી દાખલામાં જોઈશું, જો સોહાનું હૃદય એક મિનિટમાં 72 વખત ધબકે તો એક કલાકમાં કેટલી વખત ધબકશે તે શોધવાનું છે, અને એક દિવસમાં કેટલી વખત ધબકશે તે શોધવાનું છે. તો ચાલો આપણે દાખલો જોઈએ. સૌથી પહેલા આપણને જે રકમ આપેલી છે એને વ્યવસ્થિત રીતે લખી નાખીશું. શું આપેલું છે કે એક મિનિટમાં 72 વખત હૃદય ધબકે છે, આટલું તમને આપેલું છે. તમારે શોધવાનું છે એક કલાકમાં કેટલી વખત ધબકે છે અને એક દિવસમાં કેટલી વખત ધબકે છે. તો આપણને એવું ખબર પડી જાય કે આપણે ગુણાકાર કરવાનું છે, પરંતુ કઈ કઈ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે તે આપણે જોઈએ. સૌ પ્રથમ તો આપણે એક કલાક માટે ગણતરી કરીએ. ત્રિરાશિ કરવાની છે, આપણને ખબર છે કે ત્રિરાશિથી જ આપણને જોવા મળશે. તો એના પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે એક કલાકની અંદર કેટલી મિનિટ આવે. એક કલાક બરાબર થાય 60 મિનિટ. તો હવે આપણને ખબર હોય કે એક કલાકની અંદર 60 મિનિટ આવે છે અને અહીંયા એક મિનિટની અંદર 72 વખત ધબકે છે, તો આપણે ત્રિરાશિ લગાડી શકીએ. તે રીતે વાગશે ત્રિરાશિ. આટલું તમને આપેલું છે. એક મિનિટમાં 72 વખત આપણે કેટલું શોધવાનું છે? એક કલાક. એક કલાકની મિનિટ થાય 60. તો 60 મિનિટમાં કેટલી વખત? આ રીતે મળી જશે. કોનો કોનો ગુણાકાર થશે? 72 અને 60 નો. તમે 60 નો ગુણાકાર ના કરો, માત્ર 6 નો ગુણાકાર કરો અને માત્ર શૂન્ય લગાડી દો તો પણ ચાલે. એ જશે 6 × 12 નો પગડો, પછી પડી 7 × 6 = 42 અને 1 = 43. હવે આપણે અહીંયા લગાડવાનું છે શૂન્ય, તો આવી જશે અહીંયા પાછળ શૂન્ય. એટલે આમ એક કલાકમાં, અલગથી લખી દઉં છું એટલે તમને એમ ના થાય કે આ 6 છે તો પાછળ શૂન્ય ક્યાંથી આવી ગયું, કારણ કે અહીંયા આપણે મૂકી દીધેલું હતું એટલા માટે અહીંયા પાછળ મૂકેલું છે. એક કલાકમાં 4320 વખત ધબકશે. પહેલી સમાન શું કહ્યું આપણે? આપણને કહ્યું હતું એક કલાકમાં શોધો. આપણને કલાકનો અહીં કોઈ ડેટા આપેલો નથી, આપણને શેનો ડેટા આપેલો છે? મિનિટનો. તો આપણે શું કહ્યું? કલાકને મિનિટમાં ફેરવી લીધી. આપણને ખબર છે કે એક કલાક બરાબર કેટલી મિનિટ થાય? 60 મિનિટ. તો હવે આપણે કેટલી રાશિ લગાડી શકીએ? એક મિનિટમાં 72 વખત, તો 60 મિનિટમાં કેટલી વખત? ઘણા વિદ્યાર્થી એવી ભૂલ કરશે કે એક મિનિટમાં 72 વખત, તો એક કલાકમાં કેટલી વખત? આવી રીતે અલગ અલગ રાશિ તમે ઉપર નીચે લખી શકો નહીં. જો અહીંયા તમને મિનિટ આપેલી છે તો નીચે તમે મિનિટ જ લખી શકો, અને જો તમને અહીંયા ઉપર કલાક આપેલી હોય તો તમારે નીચે કલાકમાં જ જવાબ લખવાનો થાય. તમારે આવી રીતે પહેલાં તો ફેરવવા પડે તો તમને સાચો જવાબ મળશે. હવે આ જ દાખલામાં તમને એક દિવસ માટે ગણતરી પૂછેલી છે કે ભાઈ એક મિનિટમાં 72 વખત ધબકે છે તો એક દિવસમાં કેટલી વખત ધબકશે. હવે આપણને અહીંયા એક કલાકની સંખ્યા આપેલી છે અને આપણને ખબર છે કે એક દિવસમાં કેટલા કલાક હોય? 24 કલાક હોય. પણ આપણને ખબર છે, તો આપણે આ રીતે ત્રિરાશિ લગાડી શકીએ કે ભાઈ એક દિવસમાં 4320 વખત, તો 24 કલાકમાં કેટલા વખત? એક કલાકમાં 4320 વખત, 24 કલાકમાં કેટલા વખત? મળી જશે. શું આવશે? 4320 નો ગુણાકાર આવશે 24 સાથે. ગણીએ રાખો, પહેલાં સૌથી પ્રથમ શૂન્ય મૂકીશું, 2 × 0 = 0, 2 × 4 = 4, 3 × 6 = 8, 4 × 0 = 0, 4 × 2 = 8, 4 × 12 = 1, 1 × 16 = 1, 17. બંનેનો સરવાળો થઈ જશે 0, 8, 4 × 2 = 6, 6 × 13 = 8, 9 × 1 = 10. 3680
ઉપર તમારે એના ઉપયોગ નથી નાખવાનું છે. આમ એક દિવસમાં 1,03,680 વખત ધબકશે. શું કર્યું આપણે પહેલા? સૌથી પ્રથમ 1 કલાકમાં કેટલી વખત ધબકશે હૃદય એ શોધી લીધું, 1 કલાકની ટીમ સાથે ગુણાકાર કરી દીધો. ત્યાર પછી એક દિવસ શોધવા માટે 1 દિવસના 24 કલાક થાય, આપણને ખબર છે. 1 કલાકમાં આપણને અહીંયા જવાબ મેળવેલો છે, ત્રિરાશિ લગાડવાથી 1 કલાકમાં આટલી વખત, તો 24 કલાકમાં કેટલી વખત, 24 કલાક એટલે થઈ જાય 1 દિવસ. તો આવી રીતે ત્રિરાશિ લગાડીને આપણે સરળતાથી ગુણાકાર કરીને જવાબ મેળવી શકીએ. ત્યાર પછી બાળકો એક પ્રવૃત્તિ આપેલી છે, એ પ્રવૃત્તિમાં તમારે શું કરવાનું છે, તમારા હૃદયના ધબકારાને ગણવાના છે. કઈ રીતે ગણશો? તમે તમારા હૃદય એટલે કે ડાબી બાજુ છાતી પર હાથ રાખશો અને થોડીક વખત ધ્યાનથી તમે જોશો તો તમને ધબકારાનો અવાજ સંભળાશે. તમારે 1 મિનિટ સુધી એ તમારા ધબકારાને ગણવાના છે. હવે 1 મિનિટમાં તમારા જેટલા ધબકારા થઈ ગયા એ તમને મળી જશે, તો તમારે તેના પરથી અઠવાડિયામાં કેટલી વખત તમારું હૃદય ધબકશે તે તમારે શોધવાનું છે. કઈ રીતે શોધશો? જો તમને 1 મિનિટના હૃદયના ધબકારા તો તમે હાથ રાખીને જ ગણી લેશો, તેના પરથી 1 કલાકના ધબકારા પણ મળી જશે. કઈ રીતે મળશે? આપણને ખબર છે કે 1 કલાકમાં કેટલી મિનિટ હોય? 60 મિનિટ. તો જે તમારા ધબકારા આવેલા છે જેટલી વખત એને તમે 60 વડે ગુણી નાખશો એટલે તમને કેટલા ધબકારા મળી જશે? 1 કલાકના ધબકારા. હવે તમને કીધું છે 1 અઠવાડિયાના ધબકારા, પરંતુ એના માટે તો તમારે 1 દિવસના ધબકારા જોઈશે. 1 દિવસના ધબકારા કેવી રીતે મળશે? આપણને ખબર છે કે 1 દિવસમાં કેટલી કલાક હોય? 24 કલાક. તો તમારો જે 1 કલાકના જે ધબકારાનો જવાબ આવેલો હતો તેને તમે 24 સાથે ગુણી નાખશો તો તમને મળી જશે 1 દિવસના ધબકારા. ત્યાર પછી 1 દિવસ બરાબર 1 અઠવાડિયું બરાબર કેટલા થાય? 7 દિવસ. તો તમારા 1 દિવસના ધબકારાને તમે 7 વડે ગુણી નાખશો તો તમને મળી જશે 1 અઠવાડિયાના ધબકારા. ત્યાર પછી શું આપેલું છે? ચકલીબેન શું બોલે છે જોવું જોઈએ. અંદાજ લગાવો કે તમારું હૃદય 1 વર્ષમાં કેટલી વખત ધબકશે. હવે શું કરશો? તમને 1 અઠવાડિયાનું તો મળી ગયું, એના પરથી તમને 1 મહિનાના મળી જશે. કઈ રીતે? આપણને ખબર છે કે 1 મહિનામાં કેટલા અઠવાડિયા આવશે? 4 અઠવાડિયા. તો તમારો જે 1 અઠવાડિયાનો જવાબ આવેલો છે એને તમે 4 વડે ગુણી નાખશો તો તમને મળી જશે 1 મહિનાના ધબકારા. હવે 1 વર્ષમાં કેટલા મહિના આવે? 12 મહિના. તો તમારા જે 1 મહિનાના જવાબ છે એને તમે 12 વડે ગુણી નાખશો તો તમને કેટલા મળી જશે? 1 વર્ષના ધબકારા મળી જશે. આમ જોયું બાળકો, 1 મિનિટમાંથી તમે 1 વર્ષના ધબકારા પણ શોધી શકો છો. હા, પરંતુ એના માટે તમને રૂપાંતર આવડવા ખૂબ જ જરૂરી છે. જેમ કે 1 વર્ષમાં કેટલા મહિના આવે? 12 મહિના. 1 મહિનામાં કેટલા અઠવાડિયા આવે? 4 અઠવાડિયા. 1 અઠવાડિયામાં કેટલા દિવસ આવે? 7 દિવસ. 1 દિવસમાં કેટલી કલાક આવે? 24 કલાક. 1 કલાકમાં કેટલી મિનિટ આવે? 60 મિનિટ. તો આ બધા રૂપાંતરોની મદદથી તમે ત્રિરાશિ લગાડી અને તમારા 1 વર્ષના ધબકારાની ગણતરી પણ તમે કરી શકો છો. તો બાળકો, 1 મિનિટના તમારા ધબકારા ગણી અને તેને 1 વર્ષમાં કેટલી વખત તમારું હૃદય ધબકે છે તેની ગણતરી કરજો, તમને ખૂબ જ મજા આવશે, બરાબર ને? અને હા, તેનો જવાબ તમે નોટબુકમાં જરૂરથી લખજો. આવતા વિડીયોમાં આગળના દાખલા કરીશું, ત્યાં સુધી આટલા દાખલાની પ્રેક્ટિસ કરો. બાય બાય.